જસદણના આલણસાગર તળાવમાંથી ખુલ્લેઆમ થતી પાણી ચોરી છતાં સિંચાઈ તંત્ર મૌન છે અને શું સિંચાઈ તંત્રની મીઠી નજર હેઠળ આ પાણી ચોરોને મોકળું મેદાન મળી રહ્યું છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે. જસદણના શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતા આલણસાગર તળાવમાં ઉનાળાની શરૂઆત થયા પહેલા જ તળિયા દેખાવા લાગ્યા છે, જેથી જસદણના નગરજનો ઉપર પીવાના પાણીનું જળ સંકટ ઉભું થવા પામ્યું છે. હાલ આલણસાગર તળાવમાં માત્ર 15 દિવસ ચાલે તેટલું જ પાણી હોવાથી લોકો માટે ઉનાળો કપરો સાબિત થશે તેવા ઘાટ જોવા મળી રહ્યા છે, જેથી આગામી સમયમાં જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ઉનાળા દરમિયાન શહેરભરમાં પાણીનો પોકાર ઉઠશે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ત્યારે અધૂરામાં પૂરું છેલ્લા ઘણા સમયથી આલણસાગર તળાવમાંથી અમુક તત્વો દ્વારા ધોળા દિવસે બેફામ પાણી ચોરી કરવામાં આવી રહી છે. પાણીચોરો પાણી ખેંચવાની માટેની મસમોટી ઇલેક્ટ્રિક મોટર અને ડીઝલ મશીનો વડે કોઈ કહેવાવાળું જ ન હોય તેમ બેરોકટોક પાણી ચોરીનું કારસ્તાન ચલાવી રહ્યા છે અને તેમ છતાં જવાબદાર સિંચાઈ તંત્રે જાણે કે આંખે પાટા બાંધ્યા હોય તેમ પાણી ચોરી અટકાવવાના બદલે આંખ આડા કાન કરતા હોવાથી લોકોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. આ વર્ષે ચોમાસુ નબળું જતા જસદણ શહેર અને પંથકવાસીઓમાં ધીમે ધીમે પીવાના પાણીનો પોકાર ઉઠવા લાગ્યો છે. ઉનાળાની શરૂઆત પહેલા જ ગ્રામ્ય વિસ્તારોના લોકો પીવાનું પાણી મેળવવા માટે ઠેર ઠેર વલખા મારી રહ્યા છે, ત્યારે જસદણ શહેરભરને પીવાનું પાણી પૂરું પાડતા આલણસાગર તળાવમાં આજુબાજુ વાડી અને ખેતરો ધરાવતા આસામીઓ દ્વારા મસમોટી ઇલેક્ટ્રિક મોટરો અને ડીઝલ મશીનો મૂકી બેરોકટોક પાણીની ચોરી કરવામાં આવતી હોવાથી જસદણના શહેરીજનો ઉપર પીવાના પાણીનું સંકટ વધી રહ્યું છે. પગલા લેવામાં એવું છે કે તમામ લોકોને તમામ જેટલા મશીન મોટર છે ને મૌખિક સૂચના આપી દીધી છે અને સોમવારે સવારે તમામ વ્યક્તિ તમામ ખાતેદારોને જેને મશીન મોટર મૂક્યા છે ને તમામને નોટિસ જારી કરી દે હું અને જો મશીન નહીં ઉપાડે તો મંગળવારે સવારે તમામ ઉપર પોલીસ કાર્યવાહી થશે. સન 1900 સાલમાં આ તળાવ જસદણના પ્રજાવત્સલ રાજવી આલા ખાચર બાપુએ લોકોની સુખાકારી માટે બનાવ્યું હતું. આ તળાવમાંથી આજુબાજુના ગામડાઓના ખેડૂતોને રવિ પાક મળી રહે તેવા હેતુથી આ તળાવ બાંધવામાં આવ્યું હતું, પરંતુ હાલ આ આલણસાગર તળાવમાંથી ખુલ્લેઆમ પાણી ચોરી કરાઈ રહી છે અને પાણીચોરો ઇલેક્ટ્રિક મોટર અને ડીઝલ મશીનો દ્વારા પીવાના પાણીની ચોરી કરતા હોવાથી આગામી સમયમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય તો પણ નવાય નહીં, જેથી જસદણ શહેર અને આજુબાજુના ગામડાઓમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ પામે તે પૂર્વે જો જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક પાણીચોરો પકડાઈ શકે તેમ છે અને પાણીચોરી પણ અટકી શકે તેમ છે. આ તળાવમાંથી પાણી ચોરી કરવા માટે આજુબાજુના વાડી અને ખેતરના માલિકો 1-2 કિલોમીટર સુધી મોટરના વાયરો લંબાવી બેફામ પાણી ચોરી કરી રહ્યા છે. આવા પાણીચોરો તળાવમાંથી પાણીની મોટરો ઉતારી અને કાંઠે રાખી તેનો વાયર જમીનમાં દાટી પાણી ચોરીને અંજામ આપી રહ્યા છે. હાલ આ તળાવ ફરતે ઠેક ઠેકાણે પાણી ચોરી થઈ રહી છે અને તેમ છતાં જવાબદાર તંત્ર પગલાં લેવાના બદલે તળાવનું પાણી ખાલી થવાની રાહ જોઈ રહ્યું હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ બેરોકટોક પાણી ચોરી થાય છે અને તેમ છતાં જસદણ સિંચાઈ વિભાગ શું ઊંઘતું હતું કે જાણી જોઈને આંખ આડા કાન કરતું હતું. હરેશ તેરૈયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જસદણ.